વર્ષે તપસ્વી વિદ્યાલયે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 100% પરિણામ મેળવ્યું. દિયોદરની તપસ્વી વિદ્યાલય બોર્ડની પરીક્ષાના પરિણામમાં પણ અગ્રેસર. સરદારપુરા ગામની વિદ્યાર્થીની શાળામાં પ્રથમ ક્રમે રહી. શનિવારે જાહેર કરાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાના પરિણામમાં દિયોદરની તપસ્વી વિદ્યાલયે સતત ત્રીજા વર્ષે 100% પરિણામ મેળવ્યું છે. શાળામાં ટોપર ચૌધરી દિમાની, ચૌધરી નરેશ, ચૌધરી દશરથે સારા પીઆર મેળવી શાળાને ગૌરવ અપાવેલ છે. તપસ્વી વિદ્યાલય દિયોદર છેલ્લા 7 વર્ષથી દિયોદર વિસ્તારમાં સંસ્કાર સાથે શિક્ષણ આપવાનું ઉત્તમ કામ કરી રહી છે. શાળા દર વર્ષે ધોરણ 10 અને 12માં પણ ઉત્તમ પરિણામ મેળવે છે. આ વર્ષે પણ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 100% પરિણામ પ્રાપ્ત થયેલ છે. શાળાના ટોપર વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે સમગ્ર સ્ટાફ, આચાર્ય અને પ્રમુખ દ્વારા અમને પૂરતો સાથ સહકાર મળ્યો છે, જેના કારણે અમે સારા પરિણામ સુધી પહોંચી શક્યા છીએ. શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે અમે વિદ્યાર્થીઓ માટે જુદી જુદી ફેકલ્ટી સાથે રહી વિદ્યાર્થીઓને સતત પ્રેરણા, પ્રોત્સાહન અને ઉત્તમ શિક્ષણ મળે તે માટે અમારી સમગ્ર મેનેજમેન્ટ ટીમ અને સમગ્ર સ્ટાફગણ દ્વારા માર્ગદર્શન આપીએ છીએ. તેમણે શાળા પરિવાર તેમજ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા. જયંતિભાઈ ચૌધરી, હું દિયોદર ખાતે આવેલી શ્રી તપસ્વી વિદ્યાલયમાં ધોરણ 12માં અભ્યાસ કરતી હતી, જેમાં આજ તારીખ 4 જૂનના રોજ બોર્ડ દ્વારા જાહેર થયેલા પરિણામમાં મારે 700 માંથી 605 ગુણ મેળવેલ છે, જેમાં મેં 98.05 પીઆર પણ મેળવેલ છે. શાળાના 100% પરિણામમાં પ્રથમ નંબરે પાસ થયેલ છું, તે બદલ હું ધન્યતા અનુભવું છું. મારી શાળાના શિક્ષકો આચાર્ય શ્રી હેતલબેન તથા પ્રમુખ શ્રી ડાયાભાઈએ મને ખૂબ જ સાથ આપ્યો છે, જેમાં હું તેમની ખૂબ ખૂબ જ આભારી રહીશ. શાળાના આચાર્ય શ્રી હેતલબેન ઠક્કર તથા પ્રમુખ શ્રી ડાયાભાઈ પટેલનું સતત માર્ગદર્શન મળી રહે છે, પ્રેરણાદાયક વિચારસરણી દ્વારા સતત પ્રોત્સાહન પૂરું પાડે છે, તે બદલ હું આચાર્ય શ્રી હેતલબેન તથા પ્રમુખ શ્રી ડાયાભાઈની સતત ઋણી રહીશ.